સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. વીરભદ્ર જેવા યજ્ઞ માં પ્રવેશ કર્યો, એટલા એ શિવ નિંદા કરી હતી, બધાને ધ્યાનમાં રાખ્યા હતા. ભૃગુ નામના યજ્ઞ માં આહુતિ દેવા હતા ભૃગુ ઋષિ, ત્યાં તો એની દાઢી અને મૂછ ખેંચી નાખી, એને દાઢી ને મૂછ ઉપર હાથ રાખ્યો, મૂછ ને દાઢી ખેંચી નાખી છે. ભગે આંખ કાઢી દીધી, ભગની આંખ કાઢી લીધી, ભૂખા બહુ દાંત કાઢ્યા હતા, ભૂખાના દાંત કાઢી લીધા. અને એ સમય આખો યજ્ઞ વિધ્વંસ કરી વાર પકડીને દક્ષ નું એક જ ઝટકામાં ખડક થી મસ્તક અલગ કરી દક્ષિણ અગ્નિમાં હોમી સ્વાહા કરીને યજ્ઞ વિધ્વંસ કરીને આખો યજ્ઞ વિધ્વંસ હાહાકાર થઈ ગયો. અને એ સમયે સતી નો દેહ બળી ગયો, એટલે એ સમય ભોળાનાથ યોગાગ્નિમાં અંદરથી સળગેલા એ દેહને પોતાના ખંભા ઉપર રાખી અને શિવ ગાંડા થઈ ગયા. શિવ ભટકવા માંડી ગયા બધી જગ્યાએ. કહ્યું કે એટલા બધા આસક્ત થશે તો બ્રહ્માજીના કહેવા ઉપર વિષ્ણુજીએ એક તીર છોડ્યું અને મહા ભગવતીને 51 ટુકડાઓ કરવામાં આવ્યા. અને 51 ટુકડાઓ માતાજીનો જ્યાં જ્યાં ભાગ પડ્યો ને એ જગ્યાએ મા ભગવતીના 51 શક્તિપીઠ બની ગયા. માતાજીની જીભ પડી છે જ્વાલાદેવીમાં સિમલાની નજીક. આજે પણ ત્યાં તમે હાથમાં લોટો લઈને જાઓ ને પાણી આમ કરો ને તો લોટામાં આજે પણ જ્વાળા આવી જાય. કોઈ જ્વાલાદેવી જાજો ખબર પડે ત્યાં માતાજીની જીભ પડી છે. કાશીમાં મહા ભગવતીની આંખ પડી એટલે વિશાલાક્ષી નામના દેવી થયા. અંબાજીના પર્વત ઉપર આબુ પાસે માતાજીનું હૃદય પડ્યું અને કામાખ્યામાં માતાજીનો યોનિ ભાગ પડ્યું. આજે પણ મહિનામાં એક દિવસ જે વસ્ત્ર ઉપર ઢાંકેલું હોય આજે પણ લાલ બની જાય છે. આ સત્યતાઓ બતાવે છે. અને જ્યારે માતાજીએ પોતાનું શરીર છોડ્યું ને ત્યારે નંદીને કહ્યું હતું કે હું બસ એક જ કહું છું, મારા પતિને સંદેશો આપજો કે જન્મ જન્મ હું શિવના પદને પામું. આ વખતે તો મારા પતિનું માયની નથી, પણ દરેક જન્મમાં મને શિવ પદ પ્રાપ્ત થાય. સતી મરત હરિસન બર માંગ જન્મ જન્મ શિવ પદ અનુરાગ. છેલ્લે કહ્યું કે મને શિવનું પદ પ્રાપ્ત થાય. અને એ સમયે ભગવાન શિવને યજ્ઞશાળામાં બોલાવ્યા, શાંત થાવ પ્રભુ. જેવા ભગવાન ભોળાનાથ યજ્ઞશાળામાં આવ્યા, કહ્યું કે ભાઈ યજ્ઞ પૂરો કરવા માટે દક્ષનું માથું તો લગાડી દો પાછું. અને ભગવાને પહેલી વખત ટ્રાન્સપ્લાન્ટ બેસાડ્યો, પહેલી વખત ટ્રાન્સપ્લાન્ટ. જેટલા લોકો જીનેટિકલ એન્જિનિયરિંગમાં ભણતા હોય એને ખબર છે કે આ બધું બદલે છે. અત્યારે કિડની બદલે, ચામડી બદલે, આંખ બદલે. બકરાની આંખ લાગી શકે છે, ભૂંડાની ચામડી લાગી શકે છે, આ બધું બદલવાનું છે. એક દિવસ મસ્તક પણ બદલાશે ત્યારે ખબર પડશે કે ઓહો હો, શંકર તો સૌથી મોટા ટ્રાન્સપ્લાન્ટના મેન મોટા એન્જિનિયર હતા. આવી રીતના ભગવાન ભોળાનાથે મસ્તકો તો બદલાવ્યા, પણ સૌથી મોટા આપણે હથિયારો આપનારા પણ શિવ જ છે. શિવથી મોટા હથિયારો આજ સુધી કોઈ નથી આપ્યા. ડેવલપમેન્ટ કર્યા બધા હથિયાર, સુદર્શન ચક્ર જે કૃષ્ણના હાથમાં છે ભોળાનાથે આપ્યું, પિનાક નામનું ધનુષ્ય ભોળાનાથે આપ્યું, પાશુપતાસ્ત્ર ભોળાનાથે આપ્યું. એટલે આવા સદાશિવ છે. બધા લોકોએ પ્રાર્થના કરી, નમામિ શંકર ભજામિ શંકર ઉમા મહેશ્વર તવ શરણ. હે શિવ શંકર ભવાની શંકર, હે
શિવ શંકર ભવાની શંકર ઉમા મહેશ્વર તવ શરણમ ઉમા મહેશ્વર તવ શરણમ અને ભગવાન ભોળાનાથનું નામ એક છે આશુતોષ આશુ એટલે ઝડપથી તોષ એટલે પ્રસન્ન થાય જે ઝડપથી પ્રસન્ન થાય એનું નામ આશુતોષ એટલે એ સમયે પ્રસન્ન થઈ ને કહ્યું કે મસ્તક લગાવી દો બોલું મસ્તક તો અગ્નિમાં બળીને ભસ્મ થયું એટલે બકરાનું મસ્તક લગાડી દીધું બકરાનું મસ્તક લગાડવાનું કારણ જે વારંવાર મેં 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 કરતું હોય ને એ બકરો બને આ મેં કર્યું મેં કર્યું મેં કર્યું મેં કર્યું એ બકરો બને ઓ સબ મિલકે ગાવો આ હરિ ઓમ નમઃ શિવાય 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 આ રીતે મનુ અને શતરૂપાની ત્રણ દીકરીની કથા છે એક દેવહૂતિ દેવહૂતિ પછી આકૃતિ અને પ્રસૂતિની કથા સાંભળી હવે એના દીકરાની કથા સાંભળો એનો દીકરો ઉત્તાનપાદ અને ઉત્તાનપાદ વિશે કહે છે કે આ ઉત્તાનપાદે બે લગ્ન કર્યા ઉત્તાનપાદને એક પત્ની હતી એનું નામ હતું સુનીતિ પણ સુનીતિથી કોઈ પુત્રનો જન્મ ન થયો એટલે વિચાર કર્યો કે બીજા લગ્ન કરી લો જ્યારે બીજા લગ્ન કરવા માટે ગયા ત્યારે સુરુચિ સાથે લગ્ન કરીને ઉત્તાનપાદ જેવા આવતા હતા ને એવામાં તો આખા ગામના ઢોલ નગારા સાથે એકદમ ઉત્સવમય હતા આ બધા માળીઓ ક્યાં ઉપડ્યા એ ઘરે ગાયોની ચિંતા છે અરે ગાવો ગાવો શિવ ગુણ ગાવો 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 શિવ ગુણ ગાવો 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 ધૂન મચાવો ગાવો ગાવો ધૂન મચાવો મિલકર ગાવો આજ હરિ ઓમ નમઃ શિવાય સબ મિલકર ગાવો આજ હરિ ઓમ નમઃ શિવાય સબ મિલકર ગાવો આજ હરિ ઓમ નમઃ શિવાય બધા લોકોએ ઉત્સવ મનાવ્યો અને બધાએ કહ્યું કે શેની ખુશી છે કે તમારા રાણી છે ને સુનીતિ એને સારા દિવસો છે અને કહ્યું કે એના માટે હું લગ્ન કરીને આવ્યો સુરુચિ કે હવે હું અહીંથી પાછી વળી જાઉં તો કે ના 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 તમે મારી સાથે આવો આજ કઈ કાર્યક્રમ છે કે આ ગાયો ભેંસો વાળા છે બારથી આવેલા છે હા તો હાજુ અરે ભાઈઓ બોલો બેનો બોલો ભાઈઓ બોલો બેનો બોલો ભાઈઓ બોલે બેનો બોલે ભાઈઓ બોલે બેનો બોલે સબ મિલકર ગાવો હરિ ઓમ નમઃ શિવાય સબ મિલકર ગાવો હરિ ઓમ નમઃ શિવાય મને એવું લાગે ઓલી ભાલકામાં 8:30 થી 1:30 રાખ્યો એનું કારણ આ જ હશે કેમ કે 12 થી આવતા હોય એનું ગામ દૂરું હોય અહીંયા પહોંચે અને સાંજે 6:30 થઈ જાય ડેરીએ દૂધ દેવાનું હોય એટલે આ પ્રોબ્લેમથી એક ટાઈમ જ કથા રાખી ભલે 5 કલાક બોલવું પણ વચ્ચેથી ઊભા નહીં થાય એટલે આ ભાલકાવાળા તૈયાર છે બધા કે 8:30 થી 1:30 એક જ ટાઈમ અરે સતિયા ગાવો પતિયા ગાવો સતિયા ગાવો પતિયા ગાવો એ ઋષિયા ગાવો મુનિયા ગાવો સબ મિલકર ગાવો હરિ ઓમ નમઃ શિવાય સબ મિલકર ગાવો હરિ ઓમ નમઃ શિવાય અરે કુંડલ બોલક મંડલ બોલે કુંડલ બોલક મંડલ બોલે કુંડલ બોલક મંડલ બોલે જટામાં વહેતી ગંગા બોલે જટામાં વહેતી ગંગા બોલે મિલકર ગાવો હરિ ઓમ નમઃ શિવાય
मिलकर गावो आज हरि ओम नमः शिवाय। सब मिलकर गावो आज हरि ओम नमः शिवाय। कर चरण तुम्मा गाए जन कर्म जौवा श्रवण नयन जम्बा मान संबा परादम विहितम सर्वमेतत्सम जय जय करुणाम्बे श्री महादेव। आवी रीते आ भोळानाथ नु चरित्र जोया पछी आ उत्तान पाद नी सुरुचि पत्नी के हवे हूँ भागी जाऊ तो के नाना तारे तो रेवानू लग्न करी ले एवू તો કે એક જ શરત ઉપર હું પ્રવેશ કરું તમારા રાજ્યમાં કે મને માનતી રાખો ને તમારી સુનીતિને અમાનીતી રાખો તો ઉત્તાન પાદ કે હું રાખીશ ને આ તરફ સુરુચિને વધારે માન આપે છે ને સુનીતિને એક નાના એવા રૂમમાં બેસાડી દે છે અને આ સુરુચિને સૌથી વધારે માન મળે છે આ સુરુચિને ત્યાં એક દીકરો ઉત્પન્ન થાય છે એનું નામ ઉત્તમ અને સુનીતિને ત્યાં એક દીકરો ઉત્પન્ન થાય છે એનું નામ ધ્રુવ અને એક દિવસ જ્યારે ઉત્તમ ખોડામાં રમતો હોય પિતાજીના ખોડામાં અને એ ધ્રુવ જોઈ બે એક સરખા 5 વર્ષના બાળકો અને એ સમય જોઈ કે હું દોડીને મા પાસે જતો રહું મારા પિતાજીના ખોડામાં બેસું જેવો જ ખોડામાં બેસવા જાય ને એ સમય પકડી લે છે નવસ્ય નુપતે હૃદૈષ્ણમ ભવના રોડ ઉમર હતી ન ગૃહીતો મયા યત્વમ કુક્ષાવપી નૃપાત્મજ કહ્યું ન વત્સ નૃપતેર ધિષ્ણમ હે દીકરા તારે બાપના ખોડામાં બેસવું નથી નૃપતે રાજાના ખોડામાં બેસવું નથી કારણ કે યત્વમ કુક્ષા વપી નૃપાત્મજ જો બાપના રાજાના ખોડામાં બેસવું તો મારા કુખે જન્મ લેવાની જરૂર હતી તું સુનીતિના ખોડે ઉત્પન્ન થયો ધ્રુવને આ શબ્દો સંભળાવ્યા એટલે ધ્રુવ એ જ સમયે આ બધું છોડીને પોતાની માં પાસે ગયો ને સુનીતિને રડતા રડતા કહે કે માં આવું કેમ એ ઉત્તમ બાપુજીના ખોડામાં રમે ને હું કેમ નહીં મને સુરુચિએ કહ્યું કે ખોડામાં બેસવું હોય ને રાજાના ખોડામાં તો મારે આ કુખે જન્મ લેવાની જરૂર હતી કારણ કે આ સુરુચિ છે વિષયાકાર વૃત્તિ છે અને જે સુનીતિ છે નારાયણકાર વૃત્તિ છે એક દ્રષ્ટિ કહી તો સુરુચિ એટલે વાસના છે અને આ સુનીતિ એટલે ઉપાસના છે સુરુચિ એટલે બરડ છે અને સુનીતિ એટલે સરળ છે અને હંમેશા સુરુચિ એટલે રુચિ તમને ત્યાં લાગે જ્યાં રૂપ હોય અને રૂપ હોય ત્યાં હંમેશા ઈર્ષા આવે આ તરફ સુનીતિ એને કહેવાય જ્યાં નીતિ હોય ત્યાં ગુણ આવે અને જ્યાં ગુણ હોય ત્યાં આદર આવે અને આ ઉત્તમ છે વિષયાનંદી દીકરો છે ધ્રુવ છે ભજનાનંદી છે કારણ કે 5 પ્રકારના આનંદ હોય છે એક અખંડાનંદ એ જ્ઞાનીઓને મળે પરમ જ્ઞાની હોય અખંડાનંદમાં જીવે એના પછી યોગી હોય ને એ બ્રહ્માનંદમાં જીવતો હોય ભક્ત હોય નૈનાનંદમાં જીવતો હોય અને પ્રેમી કોઈ અનંતાનંદમાં જીવતો હોય બાકી કોઈ હાવ ગાંડાની જેમ ભણતો હોય ને ગાંડાની જેમ ફરે ને એને ભજનાનંદી કહેવાય એના ભજનમાં જ હોય સતત લીન ને માએ કહ્યું કે ભાઈ તારે ખોડો પસંદ કરવો હોય તારા બાપનો ખોડો તો આજ જીવશે ને કાલ મરી જશે શાશ્વત ખોડો પસંદ કર જા ખોડો પસંદ કરવો હોય તો ભગવાનનો ખોડો પસંદ કર આ સંત માતાએ આવું સૂચન આપ્યું કોણ માં આપે આજકાલની માં બધું કહે કે ભગતસિંહ પાંકવો જોઈએ પણ મારે ત્યાં નહીં હો ભાઈ બાજુવાળાની દેશ માટે આમ થવું જોઈએ તેમ સાધુ બનવો જ જોઈએ સાધુ સારા સાધુની જરૂરિયાત છે પણ મારો દીકરો નહીં હો એ બાજુવાળો કોઈ બને ને એ બધું કરે તો હાલે ગામમાં કથાનું આયોજન થવું જોઈએ આ થવું જોઈએ બધું થવું જોઈએ પણ આપણો દીકરો આગળ નહીં આપણે તો જઈને ભાણા ઉપર બેસીને જમી લઈ આપણે કઈ કરવાનું નહીં આવી રીતના આ સંત માતાએ કીધું દીકરા શાશ્વત ખોડો પસંદ કર કોણ એવી માં કે જા તું આમ કર કારણ કે માં સંસ્કાર હોય ને તો જ દીકરામાં આવે સંસ્કારો રક્તગત હોય છે રક્ત એટલે લોહીને આપણે કહીએ ને ભાઈ એના લોહીના સંસ્કારો છે સંસ્કારો લોહીમાં આવે આમ તો ગર્ભ વિજ્ઞાન પ્રમાણે જીનેટિક સાયન્સ પ્રમાણે પિતાના શુક્રમાંથી હાડ બને પિતાના શુક્રમાંથી અને માના લોહીમાંથી માના રજમાંથી લોહી બને પિતાના શુક્રમાંથી
હાડ બને ને માતાના રથ થી રક્ત બને, એટલે સૌથી વધારે બાળક ઉપર માનો પ્રભાવ હોય છે. સૌથી વધારે બે કામ ઓછા કરજો, બાકી તમારે ત્યાં તમારા દીકરાની ઘરવાળી ગર્ભવતી હોય ને, સારા ગ્રંથો આપજો, સારી વાતો કરજો, જેનાથી ભવિષ્યનો બાળક છે ને એ ગુણવાન બને. બાકી તમે જો પિક્ચરો જોઈ રાખશો ને તો એપી કટવાળો દીકરો જ આવશે, અને જો ક્રિકેટના મેચ જોઈ રાખશો છોકરો 5 વર્ષનો હશે, બેટ લઈને બહાર વસે, એ કંઈ કથામાં ન બેસે, એને કાંઈ ન લાગે, એ તો બેટ લઈને બહાર નીકળે. કથામાં બેસાડવા હોય, સદગુણી બનાવવા હોય, પોતાના માતા પિતાને પગે લાગે એવા બનાવવા હોય, ગર્ભમાં હોય ને, ત્યારે એ સમયે તમે સદગ્રંથો વાંચો. છેલ્લે તમે વાંચી ન શકતા હોય ને તો કોઈ પાસે સંભળાવો, 1 કલાક તો સંભળાવો. મને એવું લાગે કે પૂજ્ય બાપુના માં અહીંયા છે ને, બાપુના માએ ચોક્કસ એ સમયમાં સદગ્રંથો કે ભગવત નામ લીધો છે, ત્યાં આવો સંતને જન્મ આપી શકે. તમે પૂછજો એ હાજર હોય તો, કંઈક એવું એને એ સમયે કર્યું હશે કે જેનાથી આવો દીકરો પા. સ્ત્રીઓના હાથમાં છે ભારતને 2020માં વિશ્વગુરુ ઉપર રાખવું કે નીચે પછાડી દેવું. તમે તમારા દીકરાને ધ્રુવે બનાવી શકો, અને તમે તમારા દીકરાને ધુંધુકારી બનાવી શકો, તમે તમારા દીકરાને રામ બનાવી શકો, તમે તમારા દીકરાને રાવણ બનાવી શકો, તમે તમારા દીકરાને કંસ બનાવી શકો, અને તમે જ તમારા દીકરાને કૃષ્ણ બનાવી શકો. આ માના હાથમાં છે, એને શું કરવું? અને આ સમયે માએ કહ્યું કે તું જતો રહે આ ગર્ભના સંસ્કારો. અને ગર્ભના સંસ્કારો એવા છે, આપણે ગર્ભાધાન સંસ્કાર 16 સંસ્કારમાં પહેલો સંસ્કાર છે. આ ગર્ભ સંસ્કાર કોઈ વાસના નથી, ઉપાસના છે. ભગવાન નામ લઈને ગર્ભ સંસ્કાર કરે ને બાળક સારું થાય. આખું ગર્ભ વિજ્ઞાન છે, ક્યારેક તમને હું સમજાવીશ, પણ આજે સમય નથી. એટલે નારદજીએ આ બાળકની પરીક્ષા કરી. જ્યારે આ જતા હતા ને, ખોડો ક્યાં પસંદ કરવો, નીકળી ગયો ધ્રુવ 5 વર્ષનો, મારે ભગવાનનો ખોડો લેવો, ભગવાનને ખોડો લેવો. તમારામાં નિષ્ઠા હોય ને તો સદગુરુ તમને સામેથી મળે, તમારી નિષ્ઠા હોય ને સામેથી મળે. નારદ જેવા ગુરુ સામેથી મળ્યા. ધ્રુવને કહ્યું કે ધ્રુવ કઈ તરફ, કે મારે ભગવાનનો ખોડો લેવો. કે એમ કઈ ભગવાનનો ખોડો આવે, તારી ઉંમર કેવડી છે? 5 વર્ષની. લક્ષયામહ કુમારસ્ય શક્તસ્ય ક્રીડનાદિસુ, તારી ઉંમર તો રમવાની છે. ધ્રુવ અત્યારે રમકડાથી રમ, તારે જોતા હોય તો રમકડા આપ. પણ એ સમયે કહ્યું કે હવે તો મારે કઈ રમકડાથી રમવાનું છે, હવે ભગવાનનો ખોડો બીજી વાત જ નહીં. અને જ્યારે પરીક્ષા લીધી ને પાસ થઈ ગઈ, એટલે ગુરુએ કહ્યું કે એક કામ કર, હું તને કહું છું, તું ઘનશ્યામનું ધ્યાન ધર, મધુવનમાં જા. વૃંદાવનમાં 12 વનમાં એક વન છે મધુવન, ત્યાં જઈને એક જપ કર. અને નારદે જે મંત્ર આપ્યો ને, એ મંત્ર હતો ઓમ નમો ભગવતે વાસુદેવાય. 12 અક્ષરનો મંત્ર છે, અને આ 12 અક્ષરનો મંત્ર કમસે કમ તમે 12 વખત બોલો ને તો એ કલ્યાણ થઈ જાય. અને આ મંત્ર એક જ એવો મંત્ર છે આ, જે આ કલિકાલમાં એને કીલ કરેલો નથી. બાકી દરેક મંત્રો કીલ કરેલા છે. એ મંત્ર કેટલા બધા જપ કરો ને પછી મંત્ર પાવર દેતો થાય. એનું શાપ વિમોચન કરવું, એના ઘણા અનુષ્ઠાનો કરો પછી પાવર આપતો થાય. ને આ મંત્ર સીધો પાવર આપે. ભાગવતજીના 2 મહામંત્ર, એક નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને એક ઓમ ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા. આ 2 મહામંત્ર તમારે તમારો ગુસ્સો કાબુમાં ન આવતો ને વારંવાર ખીચ ચડતી હોય ને, તો ઓમ નમો ભગવતે વાસુદેવાય જપવું. એના ઉપર ગુસ્સામાં કંટ્રોલ થઈ જશે. મને પેલા બહુ ગુસ્સો આવતો, પણ જ્યારથી હું આનો જપ કરું ત્યારથી મને ગુસ્સો નથી આવતો. લોકોને જે કહેવું હોય કે હું શાંતિથી આ મંત્રનો જપ કરીને ગુસ્સા ઉપર કાબુ મેળવી લઉં. આમાં તો નારદજીએ કહ્યું છે, યમ સપ્તરાત્રમ પ્રપઠન પુમાન પશ્યતિ ખેચરાન, જે 7 રાત્રિ સુધી જાગીને જે આનો જપ કરે ને 7 રાત્રિ સુધી, એને આકાશમાં સિદ્ધોના ગંધર્વોના દર્શન થાય. 7 રાત જપે, ને તમે ને હું પણ જપી શકીએ. ક્યારે ઘરના બહુ ઘેરે આવીને ગુસ્સો કરતા રાડ્યું નાખતા હોય ને, તમારે એક પ્રયોગ કરવો. રોટલા ઘડતા ઘડતા મંત્ર બોલો નહીં તો ગાવો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો
ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હજી તો રોટલાની રોટલાની વાત ઘડવાની વાત છે ને, ચીઠી આવી ગઈ. તમે કોઈ ઉતાવળ કરતા નહીં, હું તમારે ઘેરે જઈને રોટલા ઘડવાના નથી. આ એ સાંજે પણ બધાએ પ્રસાદ લઈને જવાનું છે. આ કઈ બીજા ગામની કથા થોડી છે, અર્જુન નાથના બાપુના ગામની કથા છે. બે ટાઈમ હો, બે ટાઈમ પ્રસાદ લઈને જવાનું. 5 અને 15 મિનિટે કથા વિરામ લઈ જશે. 5 ના 15 પહેલા વહેલા બહેનો ઉભા થઈને પ્રસાદ લેવા જશે. માં ગાયો દોવાની હોય ને, એટલે 5 ને 15 પહેલા વહેલા બહેનો પ્રસાદ લેવા જશે. 5:30 પ્રસાદ લઈને 6 થશે ક્યાં ઘરે, ગાયો દોય 6:30 વાગે દૂધ ડેરી માં આપી જશે, અને 9:30 વાગે અહીં રાસ ગરબા રમવા આવી જશે. વાસુદેવ બોલે તેના પિતૃ તરી જાય, 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 પિતૃ તરી જાય એને શાંતિ મળી 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 જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, એક સમય એવો હતો કે આ મંત્ર નો જપ માં બેનો એવું બોલતા, ઓમ નમો ભગવતી વાસુદેવા એમ બોલતા. પણ જ્યારથી કૃષ્ણ ની કથાઓ થવા માંડી ને બેનો ને ખબર પડી ગઈ, ભગવતે 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 વતે વતે વતે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો વાસુદેવાય, હે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, નંદનાય વાસુદેવાય નમો નંદ નંદનાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ ધ્રુવજી મધુવન માં જઈ અને ઘનશ્યામ નું ધ્યાન ધરતા ધરતા જપ ચાલુ કર્યો છે. કેવી રીતે જપ કર્યા છે? ત્રિરાંતે ત્રિરાંતે કપિથ બદરાશનઃ આત્મવૃત્યાનુસારેણ માસમ નિન્ય અર્ચયન હરિ. પેલો મહિનો પસાર કર્યો કેવી રીતે? 3-3 દિવસે ખાલી કોઠીમડું અને બોર ખાય એમ એક મહિનો સુધી જપ કર્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બીજો મહિનો આવ્યો એટલે દિવસો વધી ગયા, 6-6 દિવસે હવે ખાલી પાંદડા ને સૂકું ઘાસ ખાય. ત્રીજો મહિનો આવ્યો એટલે 9-9 દિવસ વધારતા ગયા દિવસ, 9-9 દિવસે પણ શું લેવાનું? ખાલી પાણી, અને પાણી પીતા પીતા 9-9 દિવસે પાણી પીએ એટલે 9 2 18 ને 9 3 27, 3 જ મહિનામાં 3 દિવસ પાણી પીએ અને ઉભા ઉભા જપ કરે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, નમો નંદ નંદનાય, વાસુદેવાય નમો નંદ નંદનાય, વાસુદેવાય નમો નંદ નંદનાય, વાસુદેવાય નમો નંદ નંદનાય, નંદ નંદનાય નમો દ્વારકેશાય, નંદ નંદનાય નમો દ્વારકેશાય,
सीताय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय અને પછી ચોથો મહિનો આવ્યો એટલે 12 12 દિવસે હવે ખાલી વાયુ લઈને અને પાંચમા મહિને એક પગે ઉભા રહી અને શ્વાસ રોકીને જપ કર્યો ને એટલે એક અંગૂઠા ઉપર ઉભી ને એટલે બધામાં શ્વાસ વાયુ બંધ થઈ ગયો. બધા દેવતા આવી ગયા, કોણ છે ભગવાન, આ તમારું જપ કરનારો કોણ છે? તો કે એક મારો ભક્ત હતો, કે હવે દર્શન આપી દો ને ભગવાને. આજ પહેલી વખત મધુ નામનું વન છે ને, મધુ નામનો રાક્ષસ ત્યાં રહેતો અને ભગવાને મધુ નામના રાક્ષસને માર્યો તો એટલે ભગવાનનું નામ પડ્યું મધુસૂદન. ભગવાન દુશ્મન ના ઘરમાં ગયા ભક્ત માટે. ભગવાન ને કેટલા ભક્ત વાલા હશે દુશ્મન ના ઘરમાં પ્રવેશ કર્યો એ તો ઠીક છે. હંમેશા નિયમ એવો છે કે નાનો માણસ હોય ને મોટા માણસ ને મળવા જાય. આ નિયમ તૂટી ગયો છે. ભગવાન મોટા છે, ભક્ત ને મળવા આવ્યા છે. અને જેવા જ આવ્યા ને તો જોયું કે આ સમય તો ધ્રુવ ધ્યાન ધરીને બેઠો છે, ભગવાન ત્યાં આવી ગયા તો જોતો જ નથી. એક જ જપ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે તેના પાપ બળી જાય વાસુદેવ બોલે તેના પાપ બળી જાય વાસુદેવ બોલે પાપ બળી જાય તેને ભક્તિ મળી જાય પાપ બળી જાય તેને ભક્તિ મળી જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે તમારી ટાંકી ફૂલ જ હોવી જોઈએ એટલે અર્જુન ના બાપુ ના ગામ માં ટાંકી ફૂલ જ હોવી જોઈએ એટલે તાલી પડાવું છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે નથી, પણ મેં એક વાત સાંભળી હતી બાપુ એ કોક ની ટાંકી પર હાથ મૂક દીધો હોય, સાચું હોય કે ખોટું, પણ કોક ની ટાંકી પર હાથ મૂક દીધો કે પેટ્રોલ જ તૂટે નહીં. ઈ આ પેટ્રોલ ની વાત નહોતી, આ પેટ્રોલ ની વાત હતી. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય નમો નંદ નંદનાય આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાયમાં જો ગાંડા થઈ જતા હોય તો ધ્રુવે ત્યારે જે કોઈ છે ત્યારે કઈ વાર છે? અત્યારે કલી નો પ્રભાવ છે તો એટલો આનંદ આવે. આ મંત્ર આનંદ આવે જ રાખે છે. હું જયારે નવરો પડું ને આમ તો જે જપ કરતા હોય કોઈને કહેવાય નહીં. બધા એમ કહે કે ભાઈ એનું બધું હોયું જાય, પણ હું તો કહેવા માંગુ છું કારણ કે તમે પણ જપ કરો. જ્યારે પણ મને કંઈક આડાવડું થાય ને તો મનમાં બોલી લો ઓમ નમો ભગવતે વાસુદેવાય, જે થવાનું હોય ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર તમને શાંત પાડશે.
તમે તમારા ઘરે પણ રોટલા ઘડતા ઘડતા બોલશો, શાક વઘારતા વઘારતા બોલશો, પીરસતા પીરસતા બોલશો, ને એ ઓલો જે ક્રોધ કરવાવાળો તમારો દીકરો, તમારા પતિદેવ, તમારા સસરા દેર બધા ખાશે ને, એટલે બધા શાંત રહેશે. ઘર આખાને શાંત રાખવા માટે મોટામાં મોટી જડીબૂટી એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને આ રીતે ભગવાને અંદર રહેલી ભગવાનની મૂર્તિ ગાયબ કરી નાખી ને, એટલે ગાયબ મૂર્તિ થઈ ગઈ. ધ્રુવની આંખ ખુલી, અને જેવી આંખ ખુલી એટલે ભગવાનને જોઈને હાથ જોડ્યા. આ મંત્ર તો માણ માણ બોલી શકતો હતો આ 5 વર્ષનો બાળક. ભગવાનની સ્તુતિ કેમ કરવી, બોલી શકે એમ ને. ભગવાને પોતાનો શંખ અડાડ્યો અહીંયા કપોલ ઉપર. કપોલ એટલે આ ગાલના ટેકરાને કપોલ કહેવાય. તમે વધારે પડતા બહુ ખુશી થઈ જાય તો આ ટેકરા ઉપર આવી જાય, અને તમને ક્યાંક દુઃખ કે ક્યાંક આવ્યું ટેકરા અંદર હોય જાય. આના ઉપરથી ખબર પડે માણસ કેટલો ખુશ છે. ટેકરા ઉપર જેવો જ અડાડ્યો ને, કેમ કે આ કપોલનો સીધો સંબંધ મન સાથે છે. તમારા મનમાં ખુશી આવે એટલે આ ઉભરાઈ જાય, અને મનની અંદર દુઃખ આવે એટલે આ નીચે હોય જાય. એટલે જેવો જ અડાડ્યો ને કપોલ ઉપર અહીંયા શંખ, એટલે વાણી ફૂટી, અને વાણી ફૂટીને એને સ્તુતિ કરી છે ધ્રુવે. યોન્ત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂતં સંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્નાં અન્યાશ્ચ હસ્ત ચરણા શ્રવણત્વકારિ નમો ભગવતે પુરુષાય તુભ્યં. ભગવાનને કહ્યું કે ભગવાન યો અંતઃ પ્રવિશ્ય માં મારી વાચ મિમાં પ્રસુપ્તા, મારી સુતેલી વાણીને ભગવાન તમે જગાડી. જો ભગવાન ન ધારે ને તો તમે બોલી ન શકો. એક જ સેકન્ડમાં અવાજ જતો રહે, એક જ સેકન્ડમાં. અંદરની વાણી બોલાવનારો પરમાત્મા છે. એટલે હમણાં તો હું અહીં જઈએ વ્યાસપીઠે આવું એટલે એમ જ કહું કે પરમાત્મા આ વાણીનું ધ્યાન રાખજે કે તારા ગુણગાન કરી શકું. એક હારે એટલી બધી કથાઓ છે ને,